ગુડ મોર્નિંગ દેશસ્વામિનારાયણ મિત્રો, આજે આપણે જોઈશું રંગો વિશે. લાલ, પીળો, લીલો, સફેદ, કાળો, આ બધા રંગોને આજે આપણે અંગ્રેજીમાં જોઈશું. તો રંગોને અંગ્રેજીમાં કહેવાય છે કલર. સી ઓ એલ ઓ યુ આર, કલર. કલર એટલે રંગ. પરંતુ આપણે એક કરતા વધારે કલર જોવાના છે એટલે બહુવચનમાં લખીશું કલર્સ. કલર્સ એટલે કેવી રીતે બોલીશું? કલર્સ. કલર્સ એટલે રંગો. તો આજે આપણે એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોઈશું. યલો એટલે પીળો રંગ. ત્યાર પછી આપણે લઈશું બી એલ યુ ઈ, બ્લુ. શું લઈશું? બ્લુ. બ્લુ એટલે ભૂરો રંગ. હવે આપણે લઈશું સફેદ રંગ, ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ. વ્હાઈટ એટલે સફેદ. બી એલ એ સી કે, બી એલ એ સી કે, બ્લેક. બ્લેક એટલે કાળો. ઓ આર એ એન જી ઈ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ. ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી કલર, નારંગી રંગ. નેક્સ્ટ જી આર ડબલ ઈ એન, જી આર ડબલ ઈ એન, ગ્રીન. ગ્રીન એટલે લીલો રંગ. પી યુ આર પી એલ ઈ, પી યુ આર પી એલ ઈ, પર્પલ. પર્પલ એટલે જાંબલી કલર, જાંબુડિયો કલર. જી આર ઈ વાય, જી આર ઈ વાય, ગ્રે. ગ્રે એટલે રાખોડી રંગ. પી આઈ એન કે, પિંક. પિંક એટલે ગુલાબી રંગ. તો મિત્રો, આ જોયા આપણે રંગોના નામ. આર ઈ ડી રેડ એટલે લાલ. વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ યલો, યલો એટલે પીળો રંગ. બી એલ યુ ઈ બ્લુ એટલે ભૂરો રંગ. ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ, વ્હાઈટ એટલે સફેદ રંગ. બી એલ એ સી કે બ્લેક, બ્લેક એટલે કાળો રંગ. ઓ આર એ એન જી ઈ ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી રંગ. જી આર ડબલ ઈ એન ગ્રીન, ગ્રીન એટલે લીલો રંગ. પી યુ આર પી એલ ઈ પર્પલ, પર્પલ એટલે જાંબલી રંગ. જી આર ઈ વાય ગ્રે, ગ્રે એટલે રાખોડી રંગ.
P-I-N એટલે પિંક, પિંક એટલે ગુલાબી રંગ. તો મિત્રો આ જોઈએ આપણે રંગો, પરંતુ તમને ખબર છે કે રેડ, યલો એન્ડ બ્લુ આ ત્રણ જે કલર છે, આ ત્રણ લાલ, પીળો અને ભૂરો એ ત્રણ રંગો છે એ પ્રાઇમરી રંગો કહેવાય છે. પ્રાઇમરી કલર એટલે કે મુખ્ય રંગો, અને શું કહેવાશે? પ્રાઇમરી કલર્સ એટલે કે મુખ્ય રંગો. હવે આ ઓરેન્જ છે, પર્પલ છે, ગ્રે છે, પિંક છે, એ બધા કલર જ્યારે બનાવવા હોય તો આપણે આ કલરની મદદ લઈ શકાય, પરંતુ આ કલર આપણે બનાવી શકીએ નહીં, કારણ કે આ મુખ્ય કલર જ છે. તો મિત્રો આજે આપણે જોયા કલર્સના નામ, તો આપણે એને અંગ્રેજીમાં બોલતા અને લખતા શીખવાનું છે. જય સ્વામિનારાયણ મિત્રો.